વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્તિજીય ગુણાકાર અને એને રિલેટેડ એક્સરસાઇઝ 2.1 કમ્પ્લીટ કરી. હવે આપણો ચેપ્ટરનો મેઈન ટોપિક સંબંધથી શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સંબંધનો જે ટોપિક છે એ ક્લિયર કરતા પહેલા કાર્તિજીય ગુણાકાર શું છે એની વ્યાખ્યા ઓકે કેવી રીતે કાર્તિજી ગુણાકાર મળે એ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે સંબંધની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાની અંદર કાર્તિજી ગુણાકારનો ઉપયોગ આવે છે. એટલા માટે કાર્તિજી ગુણાકાર સમજવું જરૂરી છે. જે ટોપિક આપણો લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થયો, હવે આપણે શરૂઆત કરીએ નવો ટોપિક સંબંધ. તો શરૂઆત કરીએ છીએ સંબંધ. સંબંધને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં કહેવાય રિલેશન. હવે અહીં સંબંધ એટલે શું? તો વ્યાખ્યા જોઈએ તો સૌપ્રથમ તો કે એ અને બી, એ અને બી બે અરિક્ત ગણ હોય, એ અને બી કેવા ગણ હોય? અરિક્ત ગણ હોય તો એ ક્રોસ બી ના રિક્ત ગણ હોય તો A ક્રોસ B ના તમામ ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. A થી B પરનો સંબંધ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી કન્ડિશન આપી છે કે A અને B કેવા ગણ હોય? અરિક્ત ગણ હોય તો A ક્રોસ B ના તમામ ઉપગણ. હવે સંબંધની વ્યાખ્યામાં એવું કહે છે કે A ક્રોસ B ના ઉપગણ લખો, એટલે કે A ક્રોસ B ના ઉપગણ જે હોય, A ક્રોસ B માંથી લીધેલા જે સભ્યો છે એને A થી B પરનો સંબંધ કહે છે. એટલે A થી B પરનો સંબંધ મેળવવો હોય તો પહેલા A ક્રોસ B શોધવું પડે, અને A ક્રોસ B મળ્યા પછી જ આપણે એમાંથી એના ઉપગણો એટલે કોઈ ઘટકો લઈ શકીએ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો સંબંધ પહેલા કાર્તિજીય ગુણાકાર સમજવું ખૂબ જરૂરી છે. ઓકે, હવે આપણે સંબંધને રિલેટેડ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે ઉદાહરણ લઈએ આપણે ગણ A બરાબર 1 2 અને ગણ B બરાબર લઈએ ધારો કે 2 3 4. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ છે કારણ સંબંધની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે. તો આપણે એને ઉદાહરણથી ક્લિયર કરીએ છીએ. ધારો કે ગણ A માં બે ઘટકો છે 1 અને 2, અને ગણ B માં ત્રણ ઘટક છે 2 3 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણી વ્યાખ્યા પ્રમાણે કહે છે કે એને બી અરિક્ત ગણ હોવા જોઈએ, તો એ તો કન્ડિશન સેટિસ્ફાય થાય છે, એટલે અરિક્ત છે જ. બીજો પોઈન્ટ, A ક્રોસ B ના તમામ ઉપગણ, એટલે હવે આપણે A ક્રોસ B શોધવું પડે. તો A ક્રોસ B પણ આપણને શોધતા આવડે છે વિદ્યાર્થી મિત્રો. A ક્રોસ B અહીં બે સભ્યો, અહીં ત્રણ સભ્યો, એટલે 3 2 6 એટલે કે આપણને 6 સભ્યો મળશે. તો કયા 6 સભ્યો મળશે? તો લખીએ 1 2 1 3 અને 1 4. હવે બે થી શરૂઆત કરીએ તો 2 2 2 3 અને 2 4. તો અહીં કેટલા આપણને A ક્રોસ B ના ઘટકો મળ્યા? 6. હવે પહેલો પોઈન્ટ ક્લિયર થયો, બીજો પોઈન્ટ છે A ક્રોસ B એ પણ ક્લિયર થયો. હવે એનો ઉપગણ, ઉપગણ એટલે શું? આમાંથી લીધેલા ઘટકો. ઉપગણ એટલે અહીંયા 6 સભ્યો છે એટલે 2 ની 6 ઘાત, 2 ની 6 ઘાત એટલે આના 64 ઉપગણ મળે. તો એ 64 ઉપગણમાંથી આપણે કોઈ પણ ઉપગણ લખીએ, ઓકે, એને A થી B પરનો સંબંધ કહે છે. ધારો કે હું અહીંયા આગળ કોઈ પણ ઉપગણ લખું છું, ઓકે, ધારો કે એ ગણને આપણે S કહીએ, ઓકે, અથવા R કહીએ. તો ધારો કે હું આમાંથી કોઈ પણ રેન્ડમલી 2 કે 3 એના ઘટકો લઈ લઈએ. ધારો કે આપણે લઈએ સૌથી પહેલા 1 2, ઓકે, પછી લઈએ આપણે 1 3 અને 1 4, અને એક ઘટક લઈએ છીએ આપણે 2 3. ઓકે, ધારો કે મેં અહીંયા આગળ એક ગણ લીધો જેમાં ઘટક છે 1 2 1 3 1 4 2 3. તો વિદ્યાર્થી મિત્રો S ગણ છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો કે છે A ક્રોસ B માંથી. તો A ક્રોસ B નો શું કહેવાય? તો કે ઉપગણ કહેવાય. તો આ એનો ઉપગણ છે, તો આમાં A થી B પરનો શું છે? સંબંધ છે. ઓકે, તમે અહીંયાથી જરૂરી નથી તમે આ ચાર ઘટકો કોઈ પણ લઈ શકો છો. ઓકે, ધારો કે કોઈ વિદ્યાર્થીએ એક ગણ R લીધો અને એમાં ઘટકો લીધા 1 2, પછી લીધા 2 3, ઓકે,
આમાં બે જ ઘટકો લીધા છે ઓકે તો આ બંને ઘટકો ક્યાંથી લીધા છે તો કે a ક્રોસ b માંથી લીધા છે એટલે a ક્રોસ b ના શું કહેવાય ઉપગણ કહેવાય ઉપગણ હોય તો એ તમામ જેટલા પણ ઉપગણ છે એને શું કહેવાય a થી b પરનો સંબંધ કહેવાય તો આ પણ એક સંબંધ છે ધારો કે વિદ્યાર્થી મિત્ર અહીંયા એક નવો ઘટક ઉમેરી દો 1 5 એટલે કે 1 2 2 3 અને 1 5 ધારો કે આપણે એક નવો ઘટક લખીએ r બરાબર 1 2 2 3 અને 1 5 આપણે એક આવો ઘટક લીધો પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો કે તમે આ જે ગણના તમામ સભ્યો છે કે a ક્રોસ b માંથી લીધા છે ના a ક્રોસ b માં 1 5 આવતું નથી તો આ a થી b પરનો સંબંધ નથી તો a થી b પરનો સંબંધ જોવા માટે સૌથી પહેલા એ બંને અરિક્ત ગણવા જોઈએ પછી એનો a ક્રોસ b શોધીશું અને a ક્રોસ b માંથી જ મે લીધેલા સભ્યોથી બનતા ગણને આપણે a થી b પરનો શું કહીશું સંબંધ કહીશું હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે હું અહીંયા આગળ વાત કરું છું આ એક ગણની r r બરાબર 1 2 અને 2 3 બરાબર આ આપણે એને કઈ ભાષામાં લખ્યું છે તો કે ગણને લખવાની મુખ્યત્વે કેટલી રીતો છે આપણી પાસે બે રીત છે પહેલી છે ગુણધર્મની રીત અને બીજી યાદીની રીત યાદીની રીતમાં આપણે સભ્યોને અલ્પવિરામ કરીને છૂટા પાડીને લખીએ છીએ એટલે કે આ યાદીની રીતે લખેલું છે હવે આપણે એને ગુણધર્મની રીત એટલે શું તો કે એમાં કોઈ એક પ્રોપર્ટી એમાં એક ગુણ રહેલો હશે ઓકે તો એ ગુણને ફોલો થતો એટલે ગુણધર્મની રીતે આમાં એક કોઈ કન્ડિશન હશે તમે ધ્યાનથી જોશો તો કે અહીંયા 6 ઘટકમાં આ બે જ ઘટકો લીધા છે એમાં એક પ્રોપર ગુણ રહેલો છે ઓકે ધારો કે આપણે જોઈએ તો 1 2 ઓકે અહીંયા 1 3 અહીંયા 1 4 2 2 2 3 2 4 ધ્યાનથી તમે આ 6 6 ઘટક જુઓ એમાં આ બે ઘટકો જ એવા છે કે જે ક્રમિક છે ચેક કરો 1 2 ક્રમિક છે 2 3 ક્રમિક છે 1 2 1 3 માં ક્રમિક છે ના 1 પછી 2 આવે 2 પછી 3 આવે તો અહીંયા ગેપ પડી ગઈ બેની ઓકે 1 4 આપણ ક્રમિક નથી આપણ ક્રમિક નથી આ ક્રમિક છે અને આ ક્રમિક નથી એટલે ક્રમિકો એવા કેટલા છે બે તો આ જે r ગણ છે એ r ગણને આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો શું લખશું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ x y a b p q કોઈ પણ તમે નોટેશન આપી શકો છો ધારો કે x y ઓકે એવા જ સભ્યો આવે આ ગુણધર્મની રીતે આપણે લખીએ છીએ એવા જ સભ્યો આવે x y એવી જ ક્રમયુક્ત જોડાવે કે જે x અને y બંને એકબીજાના ક્રમિક છે ઓકે એટલે કે ક્રમિક એટલે કે બંને વચ્ચેનો તફાવત કેટલો થાય ઓકે ધારો કે આ y કહીએ અને આ x કહીએ તો y - x 1 થાય એવા અહીંયાથી ફક્ત બે જ ઘટક મળશે તો આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ y - x બરાબર કેટલા 1 થાય એવા જ ઘટકો તમે આ જે બે ઘટકો છે એને કઈ રીતે લખ્યું ગુણધર્મની y - x કરો તો 1 તમને અહીંયા બે જ જગ્યાએ મળશે ઓકે તો આ થઈ અહીં કઈ રીત ગુણધર્મની એટલે અહીંયા તમે ગુણધર્મ યાદીની રીત પરથી ગુણધર્મની રીત લખી છે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે પ્રશ્નો ગુણધર્મની રીતે લખેલા હશે અને તમારે એને યાદીની રીતે લખવાના છે આપણે અહીંયા આગળ આ ઉદાહરણને આપણે ફોકસ કરી અને આપણે એક્ઝામ્પલ લખીએ છીએ ધારો કે બીજો સંબંધ લઈએ એવી ક્રમિકત જોડ એવી લખો ઓકે ક્રમિકત જોડ એવી કે જ્યાં a ઇક્વલ ટુ b હોય ઓકે એવી કન્ડિશન ab એવા આપણે સંબંધના ઘટકો લખવાના છે તો સંબંધના ઘટક લખવાનો ક્યાંથી તો કહે છે કે એના કાર્ટેશિયન ગુણાકારમાંથી એટલે આપણે ફોકસ કરવાનું અહીંયા અને આમાંથી આપણે આ કન્ડિશનને જ્યાં પછી જે છે એ કન્ડિશનને ફૂલફિલ થાય ફોલો કરે એવા ઘટક લખવાના તો અહીંયા ક્યાંય નથી ફક્ત એક ઘટક મળ્યો કયો 2 2 તો s માં કેવા સભ્યો હશે ફક્ત 2 2 કમ્પ્લીટ તો આ થયા એના ઘટક ફક્ત આપણને એક જ સંબંધ છે ઓકે પણ કેટલા ઘટક મળ્યા સંબંધમાં એક ઘટક મળ્યો ઓકે અહીંયા આગળ કેટલા ઘટકો હતા બે અહીંયા કેટલા હતા ચાર ઓકે સંબંધની અંદર અહીંયા આગળ આપણને ક્યારેક એવું પણ બને હવે એવું કહે છે કે s એવા ઘટક પર લખો ab કે જ્યાં a પ્લસ b એટલે કે બંનેનો સરવાળો ગ્રેટર ધેન 4 થાય ઓકે a વત્તા b ગ્રેટર ધેન 4 આપણી પાસે સંબંધના ઘટકો લખવા છે તો સંબંધના ઘટકો લખવા માટે ક્યાંથી લખીશું તો કે a ક્રોસ b એટલે કે વિદ્યાર્થી મિત્રો સંબંધના દાખલા આપણે જ્યારે પણ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું ત્યારે સંબંધના ઘટકો લખતા પહેલા કાર્ટેશિયન ગુણાકાર શોધવો જરૂરી છે તો પહેલા
કાર્તિજ ગુણાકાર ઉપર ફોકસ કરીશું એમાં આ કન્ડિશન જે સમાધાન થાય એવા જ ઘટકો આ સ્મરણમાં આવે એટલે કે એ સંબંધમાં આવે ઓકે આ બંનેનો સરવાળો 4 થી વધુ હોવો જોઈએ છે 3 થાય ના અહીંયા એક્ઝેક્ટલી 4 થાય આપણે ગ્રેટર ધેન 4 એટલે કે 4 થી મોટો હોવો જોઈએ એટલે 1 4 આવશે તો આમાં કેવા સભ્યો આવશે 1 4 પછી અહીંયા આગળ 2 2 એટલે તો નહીં થાય ઓકે 4 થશે સરવાળો અહીં કેટલા થશે 5 થશે એટલે 2 3 આવશે અને લાસ્ટ 2 4 પણ આવશે તો આ ત્રણ ઘટકો એવા છે કે જે આ શરતનું શું કરે છે પાલન કરે છે માટે આ ત્રણ ઘટક એ સંબંધમાં આવે એથી બી પરનો જે સંબંધ છે એમાં આટલા ઘટક આવે હવે એક એવું એક એક્ઝામ્પલ લઈએ એ બી કે જ્યાં એ પ્લસ બી લેસ ધેન 1 એ અને બી નો સરવાળો 1 કરતા ઓછો થવો જોઈએ ઓકે તો s બરાબર કેવા ઘટકો આવશે તો ચેક કરીએ આપણે દરેક વખતે સંબંધમાં ઘટકો ક્યાંથી લખીશું તો કે કાર્તિજીય ગુણાકાર એટલે કે a થી b પરનો સંબંધ મેળવવો હોય તો a ક્રોસ b માં જોઈશું તો આ બંનેનો સરવાળો 3 1 કરતા નાનો હોય એવા ઘટક લખવાના છે ઓકે તો એક પણ આપણને ઘટક મળશે નહીં કે જે 1 કરતા નાનો હોય એટલે એનો અર્થ એવો થયો ખાલી ગણ મળે એટલે એક પણ સભ્ય ન મળે અથવા 5 તો આ પણ એક સંબંધ છે તો આવા સંબંધને કહેવામાં આવે છે રિક્ત સંબંધ ઓકે અથવા આપણે એને શું કહીએ છે ખાલી સંબંધ પણ કહીએ છે એટલે સંબંધ હોય પણ શકે પણ કેવો ખાલી સંબંધ છે એના વચ્ચે ઓકે નેક્સ્ટ એક એવો એક્ઝામ્પલ લઈએ કે a b જ્યાં a અને b નો સરવાળો ગ્રેટર ધેન 1 હોય 1 કરતા મોટો હોય તો ચેક કરો 3 4 5 સરવાળો અહીંયા 4 5 અને 6 તો તમામે તમામ ઘટક આવશે તો અહીંયા આગળ s માં કયા ઘટક આવશે તો કે આ 6 એ 6 ઘટક આવશે 6 એ 6 ઘટક આવે તો એને તમે a ક્રોસ b લખી શકો છો ઓકે તો s બરાબર શું મળે તમને a ક્રોસ b તો આ પણ એક સંબંધ થયો વિદ્યાર્થી મિત્રો તો આ કયો સંબંધ થયો તો કે આને કહેવામાં આવે છે સાર્વત્રિક સંબંધ ઓકે તો આ પણ એક શું છે સંબંધ છે જો તમામ ઘટક આવી જાય તો એ સાર્વત્રિક સંબંધ જો એક પણ ઘટક ન આવે તો એ ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ અથવા સંબંધમાં કેવા ઘટકો આવશે તો કે અહીંયા આગળ ટોટલ કેટલા ઉપગણ મળે 6 છે એટલે 64 64 માંથી તમે કોઈ પણ લખી શકો તો દરેક સંબંધમાં ઘટક આવે તો આ થયો કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો સંબંધનો ઓકે હવે સંબંધની અંદર હંમેશા આપણને ક્રમયુક્ત જોડો પડવાની હવે એક ક્રમયુક્ત જોડ ધારો કે આપણે અહીંયા વાત કરીએ આગળની AB A + B greater than 4 તો ત્રણ ઘટક પડે હવે એમાંનો જે પહેલો ઘટક છે પહેલા ઘટકનો હશે અને બીજો ઘટક એ બીજા ઘટકનો હશે હવે જે પહેલો ઘટક આપણને મળ્યો 1 ઓકે 1 પછી અહીંયાથી મળ્યા 2 અને અહીંયાથી મળ્યા 2 તો જે પ્રથમ ઘટક છે ઓકે ક્રમયુક્ત જોડ ના પ્રથમ ઘટકને શું કહેવાય એનો પ્રદેશ કહે છે શું કહે છે એનો પ્રદેશ જેને અંગ્રેજીમાં શું કહેવાય ડોમેન ઓકે તો આ એનો ડોમેન છે એનો પ્રદેશ એટલે પહેલો પહેલો ઘટક છે એનો પ્રદેશ કહેવાય અને બીજા ઘટકને એનો વિસ્તાર કહે છે વિસ્તાર એટલે કે વિદ્યાર્થી મિત્રોને આપણે શું કહીશું અંગ્રેજીમાં રેન્જ ઓકે તો એનો વિસ્તાર છે ધારો કે આપણે અહીંયા તો આ જે ગણ હતો આ ઓકે એમાં 1 5 હતા એટલે એનો અર્થ એવો થયો જે 1 ક્રોસ b માં હતા નહીં એટલે સંબંધ હતો નહીં એટલે આપણે આ એક્ઝામ્પલને કેન્સલ કરીએ છીએ ઓકે હવે આપણે ધારો કે આ એક્ઝામ્પલ લઈએ તો આમાં ચાર ઘટક છે એ આના ઉપગણ છે એટલે સંબંધ છે તો સંબંધ છે તો એનો પ્રદેશ શું તો પ્રદેશ જો મારે આ દાખલાનો પ્રદેશ લખવો હોય તો શું થાય દરેકના પહેલા પહેલા ઘટક એનો પ્રદેશ બને 1 1 1 પણ રિપીટ થાય નહીં એટલે 1 અને 2 તો પ્રદેશમાં કયા ઘટક આવશે ફક્ત પહેલા પહેલા ઘટક એટલે 1 અને 2 અને વિસ્તારમાં કયો આવશે વિસ્તાર એટલે શું તો કે વિસ્તાર એટલે તમે અહીંયા આગળ 1 અને 2 એટલે કે આ જે બીજો ઘટક મળ્યો એ એનો વિસ્તાર છે એનું પ્રતિબિંબ છે એની ઇમેજ છે તો તમને એવો પણ પ્રશ્ન પૂછે કે 1 નું પ્રતિબિંબ શું તો કે 1 નું પ્રતિબિંબ 2 1 નું પ્રતિબિંબ અહીંયા આગળ 3 1 નું પ્રતિબિંબ 4 એટલે એ એનું શું થયું ઇમેજ થયું પ્રતિબિંબ થયો એનો વિસ્તાર તો આ દાખલા માટે એનો વિસ્તાર શું થાય 2 3
4 અને 3 એટલે 3 ફરી રિપીટ થશે એટલે તો એનો વિસ્તાર કેટલો થશે 2 3 અને 4 આપણે એને 6 ગણ્યા કૌંસમાં લખીશું તો એનો વિસ્તાર થશે 2 3 4 પહેલો ઘટક એ એનો શું થશે પ્રદેશ થશે અને બીજો ઘટક એ એનો શું થશે વિસ્તાર થશે ધારો કે આપણે વાત કરીએ આગળ માટે તો આગળનો પ્રદેશ કયો પ્રદેશ 2 અને વિસ્તાર કેટલો તો કે વિસ્તાર પણ 2 ક્લિયર ચલો આપણે એક સંબંધ જો તો આ સંબંધમાં પ્રદેશ કયો તો કે એ 2 અને 2 એટલે ફક્ત બે જ ઘટક મળશે બે રિપીટ થાય છે એટલે 1 અને 2 અને વિસ્તાર શું હશે વિદ્યાર્થી મિત્રો 4 3 4 એટલે 4 અને 3 એ એનો શું થશે વિસ્તાર થશે એ જ પ્રમાણે અહીંયા આવો ખાલી ગણ છે ઓકે તો પ્રદેશ શું હશે તો પ્રદેશમાં સભ્ય આવશે નહીં ઓકે બીજી વાત કરીએ આપણે કે જો એ ગણ એ થી બી પરનો સંબંધ આપણે અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે કે સંબંધ ક્યાંથી ક્યાંનો છે a થી b પરનો સંબંધ છે હવે a થી b પરનો સંબંધ હોય તો એ હંમેશા એ જે છે એ હંમેશા શું થશે પ્રદેશ થશે ઓકે એટલે પ્રદેશમાં જે ઘટકો મળશે અહીંયાથી મળશે અને વિસ્તારના જે ઘટકો મળશે આપણને હંમેશા દરેક ગણમાં આપણે જે વિસ્તાર જો 2 3 4 તે હંમેશા ક્યાંથી મળ્યો એ બીજા ગણ a થી b પરનો એટલે b એટલે જેના પર એનું પ્રતિબિંબ પડે છે તો આ જે b છે તો b ને એનો કહેવામાં આવે છે સહપ્રદેશ ઓકે એ થી બી પરનું આપણે સંબંધ શોધવો હોય તો એને કહેવામાં આવે પ્રદેશ અને બી ને કહેવામાં આવે સહપ્રદેશ અને આપણને અહીં આપણને જે સભ્યો મળશે ઓકે વિસ્તારના જે સભ્યો મળશે એ બધા જ સહપ્રદેશના શું હશે ઉપગણ એટલે એનો અર્થ એવો થયો કે વિસ્તારના તમામ સભ્યો હંમેશા શું હશે સહપ્રદેશમાં સમાયેલા હશે અથવા સહપ્રદેશ જેટલા હશે ઓકે તો મેઈન કન્સેપ્ટ સંબંધને રિલેટેડ ઓકે આપણે અહીંયા આગળ ટોપિક ક્લિયર થાય છે એટલે કે જ્યારે પણ આપણે એના દાખલા ગણીશું સંબંધને રિલેટેડ એને યાદીની રીતે લખવાના કે ગુણધર્મની રીત કે પ્રદેશ કે વિસ્તાર શોધવા માટે તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પોઈન્ટ ક્લિયર કરીશું સૌથી પહેલો પોઈન્ટ ક્યાંથી ક્યાંનો સંબંધ શોધવાનો છે તે નક્કી કરીશું એ થી બી પરનો સંબંધ શોધવો હોય તો એ ક્રોસ બી ની જરૂર પડે પહેલો પોઈન્ટ a થી a પરનો સંબંધ શોધવો હોય તો a ક્રોસ a શોધવો પડે એટલે પહેલા આપણે કાર્તેજીય ગુણાકાર શોધવો પડે અને પછી સંબંધ માટે જે આપણને આવી કોઈ કન્ડિશન આપી હોય કન્ડિશન ને ફોલો થાય એ રીતે આપણે a ક્રોસ b માંથી સભ્યો લખીશું એટલે એ આપણને સંબંધ મળશે અને સંબંધ મળ્યા પછી દરેકના પહેલા ઘટક એ એનો પ્રદેશ અને બીજો ઘટક એ એનો શું મળશે સહપ્રદેશ આ રીતે આપણે એના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે